કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને મગફળી, કપાસ, ડુંગળીમાં ભારે નુકસાની છે. ત્યારે મગફળીમાં ખેડૂતોને ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરી, પરંતુ હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના ખેડૂતોની મગફળી ભેજના કારણે રિજેક્ટ થઈ રહી છે. સરકાર દ્વારા મગફળીમાં માત્ર 8% ભેજ હોય તો જ ખરીદાય છે, જોકે તેનાથી વધુ પ્રમાણમાં ભેજ હોવાથી મગફળી રિજેક્ટ થઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ભારે પરેશાની પણ વેઠવી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને કમોસમી વરસાદને લઈને સમગ્ર ગુજરાતના અનેક ખેડૂતોને અનેક ખેત ઉત્પાદનો છે તે નિષ્ફળ જવા પામેલ છે, ઓછું ઉત્પાદન થવા પામેલ છે. ત્યારે ભાવનગર જિલ્લાનામાં મગફળી પકાવનાર ખેડૂતોને ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવા પામેલ છે. અત્યારે ભેજના પ્રમાણમાં જે સરકારે જે ટકાવારી નક્કી કરી છે તે ટકાવારીમાં જે મગફળી છે તેની અંદર ફેરફારને લઈને મગફળીમાં વેચાણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે અમે સીધા જ ખેડૂતો સાથે વાત કરીશું. ખાસ કરીને અત્યારે ભેજના પ્રમાણને લઈને તમારી મગફળી વેચાવામાં અટકાય છે એનું અને શું કરવું જોઈએ તમારા મતે? એની માટે સરકારને વિનંતી કરવામાં આવે છે કે ભેજનો પ્રમાણ થોડો વધારે આપવો જોઈએ, 8-9-10% કરી આપવું જોઈએ. તો એને લીધે અમારી મગફળી અહીંયા રોકાય છે, તો એને લીધે અમે હેરાનગતિ અમને વધે છે. અમારી સાથે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરશું. આ ભેજના પ્રમાણનો બહુ મોટો ઇસ્યુ છે, ડુંગળી એટલે મગફળી છે તે વેચાણ માટે અહીંયા આવે ત્યારે રાહ જોવી પડે છે, જ્યારે વારો આવે ત્યારે ભેજ આ 8%થી વધારે ભેજ હોવાને લીધે ખેડૂત મગફળી વેચી નથી શકતો. તમે રજૂઆત કરશો, શું પગલાં લેવાશે? આજે આ ભેજનું જે પ્રમાણ છે એ 100% હાસું છે. આનું કારણ છે કે સરકારે જે કાંઈ નિયમ કર્યો છે એની અંદર અમારું એવું થોડુંક કહેવાનું છે કે જો સરકાર વિચારતી જ છે કે આનો સંગ્રહ કરવાનો હોય અને ફૂગી લાગી જતી હોય, પણ અમે સરકારને એવી રજૂઆત કરી કે જો 8% છે એના બદલે 9 કરી દે તો ખેડૂતોને ઘણી મુશ્કેલી દૂર થાય. આ તો ભાવનગર જિલ્લાના ખેડૂતો તેમની સ્પષ્ટ વાત છે કે એક તરફ વરસાદને લઈને, કમોસમી વરસાદને લઈને જ્યારે ઉત્પાદન ઘટ્યું છે ત્યારે આ ભેજના પ્રમાણને લઈને સરકાર ચોક્કસપણે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે મગફળીનું ખરીદી કરી રહી છે. ત્યારે આજે ભેજના પ્રમાણની જે ટકાવારી છે તેમાં 1% જો વધારવામાં આવે તો ખેડૂતોને મુશ્કેલી ઓછી પડે અને જે ઉત્પાદન જે થયું છે ઓછું ઉત્પાદન એ તમામ તાત્કાલિકના ધોરણે વેચી શકે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.